હલો વિદ્યાર્થીઓ કેમ છો બધા આજે આપણે સ્ટાન્ડર્ડ ફાઈવમાં ચેપ્ટર ફાઈવ તે સરખું દેખાય છે તેના વિશે જોવાનું છે આ ચિત્ર આ ચેપ્ટર જુઓ તો પેટર્ન જેવું છે બરાબર છે કે જેમાં તમારે ખાલી ડ્રોઈંગ જ આવશે જુઓ નીચે આપેલા આકારનું પ્રતિબિંબ દોરો એટલે કે ખાલી આટલું આપેલું હોય અને એનું પ્રતિબિંબ કે તો પ્રતિબિંબ કેવું હોય તો એક્ઝેક્ટ જે હોય એના જેવું જ હોય પણ એનાથી ઉલટું હોય એને પ્રતિબિંબ કહેવાય મૂળ વસ્તુ કે આકાર જે છે એકદમ એના જેવો જ પરંતુ એનાથી ઉલટો હોય એને શું કહેવાય એનું પ્રતિબિંબ કહેવાય તો આનું પ્રતિબિંબ જુઓ આ આવી રીતે છે બરાબર છે તો સામે એનાથી ઉલટું પણ એ જ રીતનો વિશે બનાવવાનો તો એ થઈ જાય એનું પ્રતિબિંબ એવી જ રીતે અહીંયા ડ્રો કરવાનું જે આપેલું છે એકદમ એનાથી ઉલટું ડ્રો કરવાનું આ લાઇન છે તો એનાથી ઉલટી લાઈન ડ્રો કરવાની અહીંયા ઊભી લાઈન છે તો અહીંયા ઊભી લાઈન આડી તો આડી પછી તો અહીંયા આમ લાઈન આવે છે તો આ લાઈન આવી રીતે લેવાની પછી અહીંથી આ લાઈન આમ જાય છે તો એને એનાથી ઉલટી લેવાની એટલે કે આખું એક ચિત્ર બની જાય એનું પ્રતિબિંબ બનાવીએ ને એટલે તો અહીંયા આવી રીતે બધાના પ્રતિબિંબ દર્શાવવાના છે પછી અહીંયા શું કીધું છે કે આપેલા આકારોને તેના દર્પણ વડે મળતા પ્રતિબિંબના બે અડધા ભાગમાં ત્રુટક રેખા વડે દર્શાવો એટલે કે જો આપણે વચ્ચે દર્પણ રાખી દઈએ અહીંયા તો આખું જે ચિત્ર છે એટલે કે અડધું જે બાર છે એ અને બાકીનું જે દર્પણમાં દેખાય છે એ બંને આખું એક સરખું દેખાય છે કે નહીં એ આપણે આ ત્રુટક રેખાની મદદથી જોવાનું છે ત્રુટક રેખા એટલે કે એક જાતનું દર્પણ એટલે અહીંયા ત્રુટક રેખાથી દર્શાવવાનું છે એટલે કે બે સરખા ભાગ કરવાના છે ઇન શોર્ટ જોઈએ તો તો આવી રીતે ત્રુટક રેખાથી એને બે ભાગમાં ડિવાઈડ કરવાનું છે કે જેથી આપણે વચ્ચે આમ મિરર રાખીએ તો મિરરમાં પણ આપણને જે મૂળ ચિત્ર છે એવું જ દેખાય હવે અહીંયા શું છે કે નીચે આપેલી આકૃતિને કેટલી રેખા વડે એક સરખા બે ભાગમાં વિભાજીત કરી શકાશે તે જણાવો એટલે કે અહીંયા જે આકૃતિ આપેલી છે તેને કેટલી રેખા દ્વારા એક સરખા બે ભાગ કરીએ તો આ ચોરસ છે તો એને આવી રીતે ઊભી રેખા દ્વારા પણ બે સરખા ભાગ કરી શકાય અને આવી રીતે આડી રેખા દ્વારા પણ બે સરખા ભાગ કરી શકાય એવી જ રીતે આ બધી આકૃતિ છે એ છે તો જુઓ એને આપણે આમ ઊભી રેખા દ્વારા બે સરખા ભાગ કરી શકીએ પણ આડી રેખા દ્વારા ન કરી શકીએ શું કામ તો કે આડી રેખા કરીએ તો એ છે એનો નીચેનો ભાગ નીચે આવશે ઉપરનો ભાગ ઉપર આવશે તો બંને છે એક સરખું દેખાય કારણ કે આખો એ છે એને જ બે સરખા ભાગ કરી શકાય આડા કરી શકાય એટલે એને ખાલી એક લાઈન ની મદદથી જ બે સરખા ભાગ કરી શકાશે બીજી એક લાઈનની ની મદદ થી નહીં કરી શકાય હવે જોઈએ નીચેનું કે નીચે આપેલી આકૃતિને એક સરખા દેખાતા બે ભાગમાં વેચી શકાય છે કે નહીં હા કે ના બોલો તો જુઓ અહીંયા પેલી આકૃતિ છે તો એક સરખા બે ભાગ કરીએ જુઓ અહીંયા જોઈએ તો પેલી બંને બાજુ એક સરખા બે ભાગ દેખાય છે તો કે હા એને કરી શકાય પછી અહીંયા જુઓ એક સરખા બે ભાગ કરી શકાય છે તો કે હા તેને કરી શકાય છે પછી આને તો કે આને આવી રીતે આમ બે ભાગ કરીએ જુઓ દેખાય છે પેનની નીચે ને ઉપર સરખા ભાગ તો કે હા તેના પણ બે સરખા ભાગ થઈ શકે હવે એમ છે તો અહીંયા એના ઊભા બે ભાગ કરીએ થઈ શકે છે તો કે હા એના ઊભા ભાગ થઈ શકે છે પછી એફ જુઓ અહીંયા વચ્ચે હું પેન રાખું છું ઊભી તો બંને બાજુ સરખું દેખાય છે તો કેના હવે આડી જોઈએ બંને સરખા ભાગ દેખાય છે તો કેના તો કે ના એક પણ રીતે બે સરખા ભાગ ન થઈ શકે એવી જ રીતે આ આકૃતિ છે તેના પણ એક સરખા બે ભાગ ન થાય જો આવી રીતે રાખો તો પણ એકમાં ઉપરની તરફ જે શૂન્ય છે આવે છે એકમાં જે આ વર્તુળ છે નીચેની તરફ આવે છે તો એના એક સરખા ભાગ ન થાય એવી જ રીતે આકૃતિ છે તેના તેના પણ એક એક સરખા સરખા ભાગ ભાગ ન કરી કરી શકાય પછી તો કે હા છે તે આપણે શકીએ હવે અહીંયા રેખા આપેલી છે તો ત્રુટક રેખા છે તે બંનેને એક સરખા ભાગમાં ડિવાઈડ કરે છે કે નહીં તે જોવાનું છે તો આપણને જોઈને જ ખબર પડી જાય કે ત્રુટક રેખાની બંને બાજુના ભાગ સરખા હોય તો હા અને સરખા ન હોય તો ના હવે જુઓ અહીંયા શું છે કે અંગ્રેજી મૂળાક્ષર આપેલા છે એનું પ્રતિબિંબ છે એ સમાન સમિતિ ધરાવતું મળે છે પ્રતિબિંબ દોરો શેડ છે એનું પ્રતિબિંબ એના જેવું જ હશે પણ કેવું હશે ઉલટું એમ છે તો એમનું પ્રતિબિંબ એમ જેવું જશે એમનું પ્રતિબિંબ એનાથી ઉલટું હશે પછી વાય તો કે વાયનું વાય જેવું જશે બીનું ઉલટું હશે એનું એ જેવું જ હશે તમે અહીંયા મિરર રાખીને ટ્રાય કરજો કેવું દેખાય છે સી છે તો મિરરમાં એનું પ્રતિબિંબ જોઈએ તો ઊંધું દેખાય એ છે જેવું જ લાગે જે છે એ કેવો લાગશે ઉલટો લાગશે આ તમારે ઘરે ટ્રાય કરવાની છે અને જોવાનું છે હવે શું છે કે આપેલા આકારને અડધો આંટો ફેરવો એટલે કે આ આકાર આમ છે હવે એના આમ ફેરવી નાખવું તો કેવો થાય આવો થાય હવે આ જે છે એના આખો આમ અડધો આંટો ફેરવી નાખીશ તો આ પાંદડું છે એ ક્યાં આવી જશે નીચે સ્ટાર છે તો સ્ટાર ને અડધો આટો ફેરવી નાખું તો આ ક્યાં આવી જશે નીચે હવે જુઓ આને અડધો આટો ફેરવશું તો એ એવું જ લાગશે પછી ત્રિકોણ છે એને અડધો આટો ફેરવશું તો આ ભાગ છે ઉપરની તરફ વયો જશે એવી જ રીતે બધી આકૃતિઓ છે એને અડધો આટો ફેરવી અને વિચારવાનું છે કે કેવી દેખાય અને પછી અહીંયા ડ્રો કરવાની છે હવે જે આપણે અડધો ભાગ અડધો આટો ફેરવ્યો તો એની બદલે અહીંયા ચોથો ભાગ ફેરવીને કીધું છે એટલે કે ખાલી અહીંયાથી અહીંયા જ લેવાનું અડધો એટલે કે અહીંયાથી આખું અહીંયા લઈ આવવાનું ચોથો ભાગ કે એટલે કે ખાલી આટલું જ રોટેશન કરાવવાનું છે એને ચોથો ભાગ કહેવાય તો અહીંયાથી અહીંયા લઈ આવીએ તો એ આકૃતિ કેવી દેખાશે આવી હવે આને ચોથો ભાગ ફેરવશું તો આ ક્યાં આવશે અહીંયા પછી આના ચોથો ભાગ ફેરવીએ તો અહીંયા થી અહીંયા જશે એટલે આવી રીતે આકૃતિ દેખાશે તો આ બધી આકૃતિને રોટેશન કરાવવાની છે અને પછી ડ્રો કરવાની છે કેવી દેખાશે તો આ કોયરા છે એ તમારે સોલ્વ કરવાના છે એકના છેદમાં ત્રણ ભાગમાં ફેરવતા એના જેવી જ દેખાય કે નહીં તો કે હા જો એકના છેદમાં ત્રણ ભાગમાં ફેરવીએ તો એના જેવી જ દેખાશે પછી આને અડધો આટો ફેરવીએ તો એના જેવી જ દેખાય તો કે હા કારણ કે આ પાછું અહીંયા આવી જાય તો પાછું ઊભું જ થઈ જાય પછી ચોથો ભાગ ફેરવતા એટલે કે અહીંયાથી અહીંયા ફેરવશું તો એના જેવી જ દેખાશે તો કે ના કારણ કે આ છે એ અહીંયા આવી જશે પછી સ્ટાર ને છઠ્ઠા ભાગમાં ફેરવતા તો કે હા છ ભાગ છે તો પાછા ફેરવશું તો હતો ને એવું ને એવું જ દેખાશે પછી અડધો આંટો ફેરવશું તો એવી જ દેખાશે તો કે હા આમ ફેરવીને અડધો આંટો ફેરવે એટલે પાછી હતી ને ત્યાં ત્યાં આવી જશે તો આવી રીતે આ તમારે બધા કોયડાઓ છે તે સોલ્વ કરવાના છે